નમસ્કાર આજનો દિન મહિમા તારીખ ચૌદ નવેમ્બર જવાહરલાલ નહેરુ એટલે કે બાલદિન સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ અલ્હાબાદમાં ચૌદ નવેમ્બર અઢારસો નેવ્યાસીના રોજ થયો હતો તેમણે વિદેશમાં શિક્ષણ લીધું અને બેરિસ્ટર થઈ ભારત આવ્યા કે તુરત જ અસહકારની ચળવળમાં તેઓ સક્રિય કાર્યકર બની ગયા જલિયાવાલા હત્યાકાંડ પછી નહેરુ સંપૂર્ણપણે સ્વાધીનતા આંદોલનમાં જોડાયા ઓગણીસો એકવીસની પહેલી જેલયાત્રા પછી સ્વરાજ આવતા લગીમાં કુલ નવ વર્ષનો જેલવાસ એમને સારું અભ્યાસને લેખનનો અનેરો અવસર બની રહ્યો આ દરમિયાન આત્મકથા ઉપરાંત ગ્લિપસીઝ ઓફ વર્લ્ડ હિસ્ટરી તેમજ ધ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા એટલે કે ભારતીય એક ખોજ જેવા ઉત્તમ ગ્રંથો આપણને પ્રાપ્ત થયા એમની અધ્યક્ષતા નીચે ભરાયેલ લાહોર કોંગ્રેસ અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ્યની ઘોષણા કરી પછી તો કોંગ્રેસ અને દેશના રાજકારણ પર એમનો પ્રભાવ અતિશય વધવા લાગ્યો ભારતના અંતિમ વાઇસરોર લોર્ડ માઉન્ટ બેટને દેશની આઝાદી પ્રાપ્તિના કાર્યમાં પૂર્ણ સહયોગ આપ્યો અને ઈસવીસન ઓગણીસો સુડતાલીસના ઓગસ્ટની પંદરમી તારીખે જ્યારે દેશ સ્વતંત્ર થયો ત્યારે વડાપ્રધાન તરીકે નહેરુજીએ શપથ લીધા સત્તર વર્ષની વડાપ્રધાન પદની સુદીર્ઘ કારકિર્દીમાં તેમણે અનેક ભૂમિકા પાર પાડી પાંચસોથી વધુ રાજ્યોનું વિલીનીકરણ પંચવર્ષી યોજનાઓની કાર્યવાહી વગેરેમાં તેમણે પ્રભાવક કામ કર્યું પાકિસ્તાન સાથે કાશ્મીરના પ્રશ્ને સતત સંઘર્ષ ખેલીને એને આંતરરાષ્ટ્રીય ફલક પર પહોંચાડ્યું અને ચીન સાથેના યુદ્ધને પણ જીરવી જાણ્યું ઈસવીસન ઓગણીસો ને વડાપ્રધાન પદે હતા ત્યારે જ પિંચોતેર વર્ષની ઉંમરે આ નવ ભારત સર્જનના શિલ્પીનું દુઃખદ અવસાન થયું જેમનો જન્મદિન બાલદિન તરીકે ઉજવાય છે તે નહેરુ ચાચાનો બાળકો પ્રત્યેની લાગણી એક પુસ્તક ભરાય એટલા ઉદાહરણોથી ભરપૂર છે